હવેથી અયોધ્યાની રામભૂમિ પર સુરક્ષાની ટીમ રહેશે કલાક જાણો શું છે કારણ તમે જોઈ રહ્યા છો ન્યૂ તમારી સાથે હું છું કિશન ત્રિવેદી અભિષેક પહેલા અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિની સુરક્ષામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે હવે મંદિર અને રામલીલાની સુરક્ષા વિશેષ સુરક્ષા દળ એસએસએફના હાથમાં રહેશે યોગી સરકારે હાલમાં એક વિશેષ દળની રચના કરી છે તેના સૈનિકો અયોધ્યા પહોંચી ગયા છે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા એસએસએફની આઠ કંપનીઓ રામ જન્મભૂમિની સુરક્ષાની જવાબદારી સંભાળશે હાલમાં તેમાં હેસી સૈનિકો આવી ગયા છે રામ જન્મભૂમિની સુરક્ષાની કમાન એસએસએફના હાથમાં રહેશે જે યુપી સરકાર દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલી છે યુપી પોલીસ અને પીએસના શ્રેષ્ઠ કર્મચારીઓને પસંદ કરીને આ ફોર્સની રચના કરવામાં આવી છે જેમને વિશેષ સુરક્ષા માટે તાલીમ આપવામાં આવી છે સુરક્ષાની જવાબદારી સંભાળવા માટે એસએસએફ બટાલિયન અયોધ્યા પહોંચી ગઈ છે જોકે હાલ તેમની એક અઠવાડિયાની સ્પેશિયલ ટ્રેનિંગ થશે રામલાલ પ્રાણપ્રતિષ્ઠા સમારોહ પહેલાં એસએસએફની આઠ ટીમ રામ જન્મભૂમિ સંકુલમાં પહોંચી હતી પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત સેંકડો વીવીઆઈપી અને દસ હજાર વીઆઈપી પણ રામલાલ પ્રતિષ્ઠા સમારોહ માટે રામ જન્મભૂમિ સંકુલમાં હાજર રહે તેવી શક્યતા છે જેને ધ્યાનમાં રાખીને એસએસએફ એટલે કે વિશેષ સુરક્ષા દળના એંસી જવાનોનું એક જૂથ સોમવારે મોડી સાંજે અયોધ્યા પહોંચી ગયું છે અયોધ્યાના સીઓ એસ કે ગૌતમના જણાવ્યા અનુસાર રામ જન્મભૂમિની સુરક્ષા માટે બસો એંસી એસએસએફ જવાનો તૈનાત કરવામાં આવશે રામલાલની સુરક્ષા માટે છેલ્લા ભાગમાં સીઆરપીએફના જવાનો તૈનાત છે સંપૂર્ણ સુરક્ષાની જવાબદારી તેમના પર રહે છે એક મહિલા બટાલિયન સહિત છ બટાલિયન છે તેઓ રેડ ઝોન વિસ્તાર માટે જવાબદાર છે કહેવામાં આવી રહ્યું છે કે રામ મંદિરની સુરક્ષા માટે સંસદ અને રાષ્ટ્રપતિ ભવન જેવી યોજના બનાવવામાં આવી છે મંદિરની સુરક્ષા માટે વિશેષ પ્રશિક્ષિત એસએસએફ જવાનો તૈનાત કરવામાં આવશે જ્યારે કેમ્પસના વિવિધ ભાગોની સુરક્ષાની જવાબદારી એસએસએફના જવાનોની અલગ અલગ ટુકડીઓને આપવામાં આવશે આ સૈનિકો આધુનિક હથિયારોથી સજ્જ રહેશે સમગ્ર સંકુલની દેખરેખ માટે આધુનિક કંટ્રોલ પણ લગભગ તૈયાર છે સિત્યોતેર કરોડમાં આધુનિક હથિયારો પણ ખરીદવામાં આવ્યા છે કેમ્પસમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ અને ડોગ સ્કોડની કાયમી તૈનાત પણ કરવામાં આવી છે આવી લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝને જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ